સરકારશ્રી સબસીડી અભિગમ સોલાર સ્કાય ફાર્મર ના ફિટિંગ કરાવ્યા છે જેમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને મળીને પંચાણું સબસીડી આપે છે ફક્ત ખેડૂતને પાંચ જ પૈસા ભરતા તે સરકારશ્રી દ્વારા ફિટિંગ કરી આપવામાં આવે છે જેમાં ધ સોર્સ પાવરના કનેક્શન વાળી સિસ્ટમમાં રૂપિયા એકત્રીસ હજાર જેવી રકમ ભરવાથી અંદાજિત સાતેક લાખના સોલાર પેનલ શકાય ફાર્મનું તમામ ફિટિંગ કરી આપવામાં આવે છે આ સિસ્ટમ કેશોદના ઓગણત્રીસ ખેડૂતોએ હાલ તો ફિટિંગ કરાવી છે આ અંબિક કંપનીની સોલાર સિસ્ટમમાં સાત વર્ષના વીમા સહિત તમામ પ્રકારનું મેન્ટેનન્સ ફ્રી કરી આપવામાં આવે છે વપરાશકર્તા વધતો તમામ પાવર સ્થાનિક પીજીવીસીએલ ના ખાતામાં જમા થાય છે જેમના યુનિટ દીઠ સાત રૂપિયા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે આ સોલર સ્કાય ફાર્મર અંદાજે દસ હોર્સ પાવરની ની સિસ્ટમ સાતેક લાખ મળે છે વાર્ષિક હિસાબ કરતા ખેડૂતને વધતો તમામ પાવરનો જથ્થો જમા લઈ તેની પચાસ રકમ સબસિડીમાં અને પચાસ રકમ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે હાલ તો ફિટિંગ પહેલા ખેડૂતને ફક્ત પાંચ જ પૈસા ભરતા સિસ્ટમ લગાવી આપવામાં આવે છે ખેડૂતને આઠ કલાકની જગ્યાએ બાર કલાક વીજળી પણ મળે છે તમામ વત્તા પાવરને પીજીવીસીએલ સંભાળીને પાવર બચતની વળતર પણ આપે છે સોલાર ફીટ કર્યું છે ગવર્મેન્ટે તેમાં પંચાણું ટકા સબસિડી ગવર્મેન્ટની છે પાંચ ટકા ખેડૂતને રોકાણ કરવાનું છે એટલે આ દસ હોસ પાવરનું મારું કનેક્શન છે એમાં એકત્રીસ હજાર એમાં રોકતા બાકી સરકાર અને શ્રીનું રોકાણ છે આ સ્કાય પાવર અંબિત કંપનીનું છે અને તેનું ટોટલી મેન્ટેનન્સ સાત વર્ષ લગીને વીમા સહિત એ કંપનીને કરવાનું છે જીબીએનએન કંપનીને અત્યારે પાવર વધે અત્યારે ગવર્મેન્ટ જીબી ખરીદી લે છે અને ટોટલી યુનિટ જે બને તે અહીંયા જીબીના હેડક્વાર્ટરમાં જ પાવર જે સોલાર ઉત્પન્ન થાય છે તે વહી જાય છે બધો એનો રેટ અમને સાત રૂપિયા યુનિટ એટલે કંપની તરફથી મેન્ટેનન્સ નો ટોટલી કર સાત વર્ષ વીમોને મેન્ટેનન્સ જે આવે તે ફ્રી ચાર્જ ફ્રી ચાર્જ સાત વર્ષ લગી થાય છે આ કુલ સાત લાખ આજુબાજુ થાય છે પણ અત્યારે આ ખેડૂતને દસ ઓસ પાવરનું પાંચ ટકા લેગામ એકત્રીસ હજાર વયરા છે એના જગદીશ યાદવ જી ટીવી ન્યૂઝ જુનાગઢ